સુરતના કામરેજ ખાતે આવેલી પવિત્ર નગરી સોસાયટીમાં જીઈબી દ્વારા વીજ કનેક્શન કાપી નાખતા રહીશે આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના ઘરનો ઘેરાવ કર્યો હતો તેમજ આક્ષેપ કર્યા હતા કે કુમારભાઈના પુત્રએ પવિત્ર નગરી સોસાયટી બનાવી છે તેમાં બિલ્ડરે પોતાના અંગત ઉપયોગ માટે લાઇટનો ઉપયોગ કરી અને બિલ રહેવાસીઓના માથે થોપી દેવામાં આવ્યું છે જો કે પોલીસે આવી ટોળો વિખેરી મામલો શાંત પાડ્યો હતો સુરતના કામરેજ ખાતે આવેલી પવિત્ર નગરી સોસાયટીઓના રહીશો દ્વારા આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના ઘરનો ઘેરાવ કર્યો હતો અંદાજીત 50 જેટલા રહીશો વહેલી સવારે આવી કુમારભાઈના પુત્ર પાસે જવાબ માંગી રહ્યા હતા પવિત્ર નગરી સોસાયટીનું વીજ કનેક્શન જીઈબી દ્વારા કાપી નાખવામાં આવ્યું હતું જેથી સોસાયટીના રહીશો નિરાકરણ માટે આવ્યા હતા જો કે પ્રકાશ કાનાણી દ્વારા પોલીસ બોલાવાતા ટોળાને વિખેરવામાં આવ્યું હતું સોસાયટી બનાવવામાં આવી તે સમયે 7 વ્યક્તિઓ પાર્ટનર હતા જેમાં કુમાર કાનાણીના પુત્ર પ્રકાશ કાનાણી સહિત હરેશભાઈ વગેરેથી કુલ 7 જેટલા પાર્ટનર હોવાનું રહીશોએ જણાવ્યું હતું સોસાયટીના રહીશો દ્વારા આક્ષેપ કરાયા હતા કે 4 લાખ જેટલું લાઇટ બિલ આવેલું છે જે બિલ્ડરો દ્વારા પોતાના અંગત ઉપયોગ માટે કરી રહ્યા હતા સાથે જ 12 મહિનામાં મકાન સોંપવાની વાત કરી હતી છતાં 3 વર્ષ સુધી મકાન સોંપ્યું ન હતું હાલ બધા રહેવાસીઓ છેલ્લા 3 મહિનાથી રહેવા આવ્યા છે અને 4 લાખથી વધુ લાઇટ બિલ બાકી છે જે બિલ્ડરો દ્વારા નહીં ભરતા રહીશોને માથે થોપી દેવામાં આવ્યા હોવાના આક્ષેપો રહીશો દ્વારા કરાયા હતા અમે અમારી સોસાયટીની રજૂઆત કરવા આવ્યા છીએ પ્રકાશ કુમાર કાનાણી સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા કે ભાઈ અમારી સોસાયટીમાં કોઈ જાતની સુવિધા નથી બરાબર રજૂઆત કરવા એટલા માટે આવ્યા હતા કે એ પ્રોજેક્ટમાં કાનાણી સાહેબના પુત્રો પણ ઇન્વોલ્વ છે 7 ભાગીદારમાં એ પણ છે તો અમે એના માટે રજૂઆત કરવા આવ્યા હતા કે ભાઈ તમે જે લો અમને સુવિધા કીધી હતી અમને અત્યારે આપી દો અમે 3.5 વર્ષથી હેરાન થઈએ છીએ અમને કોઈ જાતની સુવિધા મળી નથી તો અમે રજૂઆત કરવા ગયા તો એને ઉલટાનો પોલીસવાળા હસ્તક અમને એવું કીધું કે આ લોકો ઉપર ખંડણીનો દાવો નાખી દો અને આને બંધ કરી દો એવું કીધું અમને સમગ્ર મામલે કુમારભાઈના પુત્રે પોતાનો ભાગ નહીં હોવાનું જણાવ્યું હતું જો કે બિલ્ડર હરેશભાઈ સાથે સમગ્ર મામલે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે સમગ્ર લાઇટ બિલ લોકડાઉન સમયનું છે અને આ પ્રોજેક્ટમાં પ્રકાશ કાનાણીનો કોઈ ભાગ નથી સોસાયટીના રહીશોનું જ લાઇટ બિલ છે જે તેમને જ ભરવું પડશે તેવું ચોખ્ખું જણાવ્યું હતું કુમારભાઈનો સુપુત્ર મારો પાર્ટનર નથી અને લાઇટ બિલનો પ્રશ્ન છે તો લાઇટ બિલ એ લોકોએ જ ભરવાનું છે મેન્ટેનન્સ એમની પાસે છે તો લાઇટ બિલ બી એ લોકોને જ ભરવાનું આવે છે જ્યારે આ લોકડાઉન લાગ્યું ત્યારથી લઈને અત્યાર સુધીનું બિલ એ લોકોને આવેલું છે એની પહેલાંનું બિલ બી એ લોકો ભરતા આવે છે આ બિલ થોડું વધારે આવ્યું એટલે એ લોકોએ મને એવી રિક્વેસ્ટ કરી હતી કે અત્યારે તમે 60% ભરો 40% અમે ભરીએ એટલે મેં ત્યારે બી એ લોકોને ચોખ્ખા શબ્દમાં કીધેલું છે કે બિલ તમારે ભરવાનું છે અત્યારે બી એ લોકો પેલું આડાવડું કરીને ત્યાં મારી ઓફિસ બી બંધ કરાવે પેલું કરે એવી રીતે કરીને અમને દબાવીને એ લોકો એક જ વસ્તુ કરે છે કે ભાઈ બિલ તમે ભરો અત્યારે બી અમારું એ જ કેવું છે કે બિલ એ લોકોએ જ ભરવું પડશે કેમેરામેન રાહુલ મકવાણા સાથે દિવ્યેશ પરમાર લાઈવ ગુજરાત ન્યૂઝ સુરત